દુકાનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ, 15 ગામની વધી મુશ્કેલી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી 15 વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પૂર્ણતા સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશિયા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12-15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચકરાવો ફરીને આવવાની નોબત ઉભી થઈ છે. ઉત્તર ગુજરાતના લોકોની પાણીની સમસ્યા દૂર, નર્મદાના નીર મળવાનું શરૂ. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલી ખમ છે. જળાશયોમાં 40% જ પાણીનો જથ્થો છે, ત્યારે ચોમાસું પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા, ત્યારે ખાલી ખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી, જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું. નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહીવત છે. પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ. તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો, ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, સુદ્રો, સણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી. હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે. યાત્રાધામ ચાંદોદ વિધિ માટે જવાનું હમણાં ચાળ જો, મહરાવ ઘટના 58 પગથિયા પાણીમાં છે. નર્મદા ડેમ 95% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે. નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. નદીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગત 2 દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો. ચાંદોદના પ્રસિદ્ધ મહારાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા. કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદ તબાહી મચાવશે. ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે. આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ મધ્યમ વરસાદ થઈ શકે. બીજી તરફ 8 દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે. ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17-21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે. 1-3 ઇંચ સુધી વરસાદ પડી શકે. 22-30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે. 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે, ત્યારે દરિયો તોફાની બનશે. વરસાદ ભૂક્કા કાઢશે, હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા. દરિયામાં 2 ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ. ભરૂચ અને સાબરકાંઠામાં 6 સેકન્ડમાં ટાંકી થઈ ગઈ ધડામ. ભરૂચમાં જર્જરિત ટાંકી આંખના પલકારામાં ધડામ દઈને જમીન દોસ્ત થઈ. ભરૂચના જંબુસરના ડાભા ગામે જૂની પાણીની ટાંકી જર્જરિત બની ગઈ. ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતી, જેને લઈને તંત્રએ ટાંકી ઉતારવાનું કામ તો શરૂ કર્યું હતું, પરંતુ ટાંકી ઉતારતા પહેલા જ ટાંકી ધડામ દઈને નીચે પડી ગઈ. માત્ર 6 સેકન્ડમાં જ ટાંકી કકડભૂજ થઈ ગઈ હતી. તો જોત જોતામાં ટાંકી દુકાનો પર પડતા દુકાનોને ભારે નુકસાન થયું હતું. માલ સામાનને નુકસાન થયું. અચાનક જ મસમોટી ટાંકી ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. અફરાતફરી મચી ગઈ. ભરૂચ જેવા જ દ્રશ્યો સાબરકાંઠાના ઈડરના છાપરિયા વિસ્તારથી સામે આવ્યા. અહીં 2 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી 4 સેકન્ડમાં ધડામ થઈ. સાબરકાંઠામાં ઈડરના છાપરિયા વિસ્તારમાં મહાકાય પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી. આ જર્જરિત પાણીની ટાંકી તોડી પડાતા સ્થાનિકો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવી ગયો. પાણીની ટાંકી જમીનદોસ્ત કરાતા સ્થાનિકો મટ્યા. ટાંકી જમીનદોસ્ત થતા સુરપુર બરબાવ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. દાહોદમાં આખલાઓનું દંગલ, 4 લોકોના હાડકા ભાંગ્યા.
દાહોદમાં દિવસે દિવસે રખડતા પશુઓને આખલાવનો આતંક વધી રહ્યો છે. 15 દિવસમાં 4 લોકોને આખલાએ ફંગોળ્યા છે. આખલાઉના હુમલાથી લોકોના હાડકા ભાગ્યા. ત્યારે ફરી એકવાર દાહોદની પડાવ બજારમાં આખલા યુદ્ધ જામ્યું. 2 આખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તેમ યુદ્ધે ચડી ગયા. આખલાઉએ ભરબજારમાં શક્તિ પ્રદર્શન કરતા સપાટો બોલાવ્યો. આખલાઉના દંગલથી બજારમાં સન્નાટો વ્યાપી જાય છે. બજારમાં દોડધામ મચી જાય છે. લોકો જીવ બચાવવા સુરક્ષિત જગ્યા લઈ લે છે. આખલાએ 5 મિનિટ સુધી રોડને બાનમાં લેતા વાહન ચાલકોને પરત ફરવાની ફરજ પડી. આમ છતાં આખલાઓ છૂટા પડ્યા ન હતા. 2 બળિયાઓ એવા લડ્યા કે થોડી વાર માટે તો જાણે દાહોદમાં આખલાઓની દંગલ સ્પર્ધા ચાલતી હોય તેવું લાગ્યું. પરંતુ તંત્રના પાપે 15 દિવસથી આખલાઓ ભૂરાયા થતા 4 લોકોના હાડકા ભાગી ગયા છે. હોસ્પિટલે દાખલ થવાની ફરજ પડી છે. 1 TRB જવાનને અડફેટે લીધો હતો. સ્થાનિક લોકોમાં આખલા યુદ્ધને લઈને ભયનો માહોલ છે. પાલિકાની ઢોર પકડ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠ્યા. સુરેન્દ્રનગરમાં લોકમેળાની રંગત જામશે. વઢવાણમાં નહીં યોજાય લોકમેળો. સુરેન્દ્રનગર લોકમેળાને લઈને ખુશીના સમાચાર આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાની રંગત જામશે, જ્યારે વઢવાણના લોકોએ સુરેન્દ્રનગરમાં લોકમેળો માણવા આવવું પડશે. કેમ કે આ વખતે વઢવાણમાં લોકમેળાનું આયોજન નહીં થાય. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પરંપરાગત રીતે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું 4 થી 5 દિવસ માટે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે સુરેન્દ્રનગર મેળાનું મેદાન તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે 5 દિવસ માટે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કુલ 6 આયોજકો દ્વારા હરાજીમાં ભાવ બોલવામાં આવ્યા હતા અને સૌથી વધુ ભાવ ₹36.54 લાખ મેળા આયોજક હરેશભાઈ અરોરા દ્વારા બોલાતા સુરેન્દ્રનગર મેળાનું મેદાન સરકારની નવી SOP પાલન કરવાની શરતે તેમને ફાળવવામાં આપ્યું છે. જ્યારે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળા માટે કુલ 19 મેળા આયોજકો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા, પરંતુ વઢવાણ ગ્રાઉન્ડ ખાતે યોજાતા મેળા માટે પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ ₹56,20,000 અપસેટ કિંમત ઘટાડી ₹46 લાખ રાખવાની માંગ કરી. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા અપસેટ કિંમત ઘટાડવા માટે ઇનકાર કરાતા વઢવાણના મેળા માટેના તમામ આયોજકોએ હરાજી પ્રક્રિયાનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા અને વઢવાણનો મેળો આયોજકો નહીં પરંતુ પાલિકા તંત્ર દ્વારા યોજવામાં આવે તેવી માંગ કરી હતી. એટલે વઢવાણનો લોકમેળો ચાલુ વર્ષે બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટમાં મળે છે માખીવાળી નાન ખટાઈ. ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત છે. ચોમાસાની ઋતુમાં ફૂડ વિભાગ દ્વારા દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં નાન ખટાઈમાંથી માખી નીકળવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. રાજકોટના પાટીદાર ચોક પાસે બેકરીમાંથી અશોકભાઈ નામના વ્યક્તિએ નાન ખટાઈ ખરીદી હતી. નાન ખટાઈ ખાતા તેમાંથી માખી નીકળી હતી. ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરતા તેમણે ઉડાવ જવાબ આપવાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો. નાન ખટાઈમાંથી માખી નીકળવા મામલે બેકરી સંચાલકે ગ્રાહક પર આક્ષેપ કરતા કહ્યું કે નાન ખટાઈ બદલી આપવા કહ્યું તો ગ્રાહકે રૂપિયાની માંગણી કરી. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગ દરમિયાન બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. બેકરી પ્રોડક્ટ્સ પર ઘટકોની માહિતી પણ આપવામાં આવી નથી. સુરતીઓ માવાની મીઠાઈ ખાતા પહેલા ચેતજો. આરોગ્ય વિભાગે લીધા સેમ્પલ. ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ તહેવારો પર માવાની મીઠાઈ ખાતા પહેલા ધ્યાન રાખજો. અખાદ્ય માવાની આશંકાએ આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના 8 ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓ ત્યાં જઈને સેમ્પલ લીધા. આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈ અને ડેરી તેમજ મીઠાઈની દુકાનો પણ માવાના સેમ્પલ લીધા. લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 14 દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવશે. સેમ્પલમાં જો કોઈ ભેળસેળ દેખાશે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. નર્મદામાં 3 આદિવાસી નેતાને કરાયા નજરકેદ. દેડિયાપાડામાં યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. નર્મદામાં 2 આદિવાસી યુવકના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલા દાવા પ્રમાણે આપના ધારાસભ્ય ચેતર વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ અને પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાની નજરકેદ કરી લેવાયા. આ ત્રણેય નેતાઓ કેવડિયામાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવાના હતા, જેની જાણ પોલીસને થતા ત્રણેયને નજરકેદ કરી લેવાયા. જોકે ચેતર વસાવાએ કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અને રેલીને મંજૂરી ન મળતા ડેડિયાપાડામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો. પોલીસે કેવડિયામાં મંજૂરી ન આપતા ડેડિયાપાડામાં જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. લીમડા ચોક પર મૃતકોના ફોટા મૂકીને આપી શ્રદ્ધાંજલિ. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા. મનસુખ વસાવાએ કહ્યું કે ચેતર વસાવા મૃતકના નામે રાજકારણ કરી રહ્યા છે, હીરો થવા માંગે છે, પણ હવે નહીં ચાલે. વડોદરાના સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેવુર રોકડિયાએ જાહેરમાં અધિકારીનો ઉધડો લઈ લીધો. બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુપ પ્રજાપતિને જાહેરમાં સવાલ કર્યા. તેમણે કહ્યું કે નવી બિલ્ડિંગમાં રેઇનફો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે નહીં. અધિકારીએ ઇનકાર કરતા ધારાસભ્યે જાહેરમાં નિયમ સમજાવી અધિકારીનો ઉધડો લઈ લીધો. આ ઉપરાંત બિલ્ડિંગમાં પાર્કિંગ અલગથી આપવા પણ ભાર મૂક્યો. GDCRના નિયમ પ્રમાણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોવી જોઈએ તો કેમ નથી નાખી તેવો સવાલ તેમણે કર્યો. 2 કરોડના ખર્ચે વોર્ડ 1ની નવી ઓફિસ બની છે.
રેઇન વોટર હાર્વેસ્ટિંગ પીડીસીના નિયમમાં છે કે નહીં? છે તો ત્યાં મૂક્યું છે. કેમ નહોતું લીધું? કેમ નથી લીધું? પણ જૂનું ટેન્ડર હોય કે ના હોય, જુડિશિયાના પાર્કિંગ માટે થોડું સીટ મળે અને પાર્કિંગ માટે પણ એક સીટ ના હોય. હા, બનાવો 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 એ બનાવી દો. સુરતી લાલાઓ જોલાછાપ તબીબોથી બચીને રહેજો, નકલી તબીબોની હાટડીઓનો પર્દાફાશ. સુરતના વિવિધ વિસ્તારમાં બે રોકટોક ધમધમી રહ્યા છે. જોલાછાપ તબીબોની હાટડીઓ એસઓજીએ શ્રમિક વિસ્તારમાંથી 16 વધુ બોગસ તબીબોને પકડ્યા હતા. જોકે કાર્યવાહીના થોડા દિવસમાં ફરી આ ક્લિનિક ધમધમતા થઈ ગયા છે. પાંડેસરા, બામરોલી સહિતના વિસ્તારોમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ બની બેઠેલા નકલી મુન્નાભાઈને રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી. બીએચએમએસની ડિગ્રી ધરાવતા 500 વધુ હોમિયોપેથિક તબીબો પોતાના ક્લિનિક ખોલીને બેઠા છે અને એલોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. હોમિયોપેથિક તબીબોને ઇન્જેક્શન લગાવવાની કે બાટલા ચડવાની મંજૂરી નથી હોતી, તેમ છતાં નાના નાના દવાખાના ખોલી એલોપેથી તબીબની જેમ દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આવા ક્લિનિકમાં પડતાલ કરવા પહોંચ્યું ત્યારે બની બેઠેલા તબીબ લાજવાના બદલે ગાજ્યા. ડિગ્રી વગર જ એલોપેથીની પ્રેક્ટિસ કરતા દેખાયા. અમારા સંવાદદાતાએ ગેરકાયદે પ્રેક્ટિસને લઈને સવાલ કર્યો તો તેનો ગુનો સ્વીકારી લીધો. જોકે તેમની દલીલ સાંભળો છો તો માથું પકડી લેશો. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેટલાક તબીબો તો પોતાના દવાખાના બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા. જોકે તેની ક્લિનિકમાં એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો. કચ્છ જિલ્લામાં શિક્ષણ ખાડે ગયું. શાળા છે, વિદ્યાર્થીઓ છે, પણ શિક્ષક નથી અને શાળાને લાગેલા છે તાળા. શાળા છે, વિદ્યાર્થીઓ છે, પણ શિક્ષક નથી અને શાળાને લાગેલા છે તાળા. આ દુર્દશા છે કચ્છના એક ગામની. બાળકોને ભણવું છે પરંતુ તેઓ શિક્ષકની રાહમાં છે. વાત છે ભુજ તાલુકાના પાયરગા ગામની. આ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં અહીં શિક્ષકો નથી મુકાતા, જેના કારણે લાંબા સમયથી શાળા બંધ હાલતમાં છે અને બાળકો ભણ્યા વગર ટળવળી રહ્યા છે. પાયરકા ગામે બાળકોમાં ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. બાળકો શાળાએ મારેલા તાળાની ચાવી લઈ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે. શાળા લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મુકાતા નથી. સ્થાનિક કહી રહ્યા છે કે શાળા